બે દિવસ બાદ ગણેશ વિસર્જનના દિવસે શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બારડોલી અને માંડવીમાં બુધવારથી જ ડ્રોન કેમેરાની મદદથી વિસર્જનના રૂટનું સર્વેલન્સ અને બંદોબસ્ત અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે ગણેશોત્સવમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસર્જનના દિવસે ગણેશજીની પ્રતિમા સાથે ડીજેના તાલે શોભાયાત્રા નીકળતી હોય છે. જે વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે ખૂબ મુશ્કેલ બનતી હોય છે. આ વખતે વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ હાઈટેક બની છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે પોલીસ ગણપતિ વિસર્જન દરમિયાન ડ્રોનથી નજર રાખશે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને શરૂ કરી દીધો છે. જિલ્લા પોલીસે અત્યારથી જ જિલ્લામાં વિવિધ સ્થળે ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવાની કામગીરી આરંભી દીધી છે. વળી વિસર્જનના દિવસે જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં ગણાતા તેવા માંડવી અને બારડોલીમાં વિસર્જન રૂટ પર જમીન પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તો હશે જ, પરંતુ આસમાનમાંથી વિવિધ જગ્યાએ ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધરીને નજર રાખવામાં આવશે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસની ટીમ દ્વારા બુધવારના રોજ માંડવીમાં તેમજ બારડોલીમાં વિસર્જન પૂર્વ રૂટનું ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. તેમજ બંદોબસ્ત અંગે જરૂરી સૂચના આપીને વિસર્જનની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી.